બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં શાળા અને સ્પોર્ટ્સ સંકુલ પાસે નશીલા પદાર્થોનું સેવન કરતા તત્વો સામે લોકોમાં ભારે રોષ ફેલાયો અને સ્થાનિક રહીશોએ આવા તત્વો સામે કડક કાર્યવાહી કરી સમાજના યુવાધનને નશાની રવાડે ચડાવતો અટકાવવાની માંગ કરી છે. શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોનું ઉપયોગ કરતા લોકોની સંખ્યા વધી રહી છે અને શહેરમાં શાળાના વિદ્યાર્થીઓ અને સ્પોર્ટ્સના ખેલાડીઓને નશાને રવાડે ચડાવવા માટેનું ષડયંત્ર ચાલી રહ્યું હોય તેવી ઘટના પણ સામે આવી છે, જેમાં શિવનગર હાઈસ્કૂલ અને TCD ગ્રાઉન્ડની આજુબાજુમાં પણ સાંજ પડતાની સાથે જ આવારા તત્વો નશીલા પદાર્થોનું સેવન કરે છે, જેના કારણે આજુબાજુની સોસાયટીના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. સિગારેટ, ગુટકા, દારૂની બોટલની સાથે સાથે ખાસ કરીને ડ્રગ્સ લેવા માટે વપરાતા પ્લાસ્ટિક રેપર અને ઇન્જેક્શનનો જથ્થો મળી આવ્યો, જેથી શિવનગર શાળાની બાજુમાં આવેલી સરગમ બંગલો સોસાયટીના રહીશોએ ભેગા થઈને આવા અસામાજિક તત્વોને નિશ્ચિત કરવા માટે રજૂઆત કરી છે. નશાના રવાડે ચડેલા લોકોના કારણે આજુબાજુમાં અનેકવાર ચોરીની ઘટનાઓ પણ બની છે. સ્થાનિક રહીશો આવા અસામાજિક તત્વોને ઠપકો આપવા જાય છે તો ઝઘડાઓ થાય છે, જેથી આવા અસામાજિક તત્વોના ત્રાસમાંથી સોસાયટીના રહીશોને મુક્ત કરાવવા માટે સ્થાનિક રહીશોએ પોલીસ તંત્ર સમક્ષ માંગ કરી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.